ગુડ મોર્નિંગ મિત્રો, આજે છે વાઘ બારસ. તો વાઘ બારસની તમામની શુભકામનાઓ. અને આજે હું તમને શીખવાડું છું ફેબ્રિક પેઇન્ટિંગ કેવી રીતે કરવું, બરાબર કેવી રીતે કલરને એપ્લાય કરવો જેથી તે ટકી રહે અને તમે અવનવી ડિઝાઇન બનાવતા. તો આજે આપણે બનાવીશું લોગો ડી આર્ટનો. તો ચાલો શરૂ કરીએ. આજે ફેબ્રિક પેઇન્ટિંગ બનાવી રહી છે તેના મટીરિયલમાં આપણને જોઈશે ફેબ્રિક કલર, કાગળ, બ્રશ તથા લાઇનિંગ કરવા માટે વ્હાઇટ પેન્સિલ. સૌથી પહેલાં આપણે એક પેપર અને જ્યાં પ્રિન્ટ કરવાની છે ત્યાં આપણે નીચે મૂકી દઈશું. ત્યારબાદ આપણે કલર લઈ લઈશું જે કલરથી તમે પ્રિન્ટ કરવાના છો. આપણી પાસે અત્યારે ફેબ્રિક કલર છે વ્હાઇટ કલરનો, આપણે તેનાથી લોગો બનાવવાનું છે. આપણે લોગો સ્ટાર્ટ કરીશું. સૌ પ્રથમ આપણે વ્હાઇટ પેન્સિલથી આપણે જે ડિઝાઇન બનાવવાની છે તે આછી આછી ડ્રો કરી દઈશું. આપણે બ્રશ દ્વારા ફેબ્રિક કલર ડાયરેક્ટ લઈને પાણી અથવા કોઈ વસ્તુ મિક્સ નહીં કરતા ડાયરેક્ટ જ એપ્લાય કરીશું ફેબ્રિક પર પ્રિન્ટ કરવા માટે. આઉટલાઈન આપી દીધા બાદ આપણે હવે ડિઝાઇનને પૂરી ફિલઅપ કરીશું કલરથી. ડિઝાઇન કર્યા બાદ હવે આપણે ફિનિશિંગ માટે રેડ કલરનો ઉપયોગ કરીશું. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. અને જો કોઈ પ્રશ્ન હોય ફેબ્રિક પેઇન્ટિંગને લગતા તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરો અને ફેબ્રિક પેઇન્ટિંગને લાઈક કરો.